ભક્તજનો માટે ખુલ્યા અયોધ્યામાં રામ મંદિરના દ્વાર. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા દર્શન માટે. 4000 સંતોનો જથ્થો પણ પહોંચ્યો દર્શન માટે. મંદિરની બહાર સલામતીની ચુસ્ત વ્યવસ્થા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી કરશે પરાક્રમ દિવસનું ઉદ્ઘાટન. 9 દિવસ સુધી ચાલશે પરાક્રમ દિવસની ઉજવણી. પીએમ ડિજિટલી ભારત પર્વની પણ કરાવશે શરૂઆત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળ પુરસ્કાર મેળવનારા બહાદુર બાળકો સાથે કરશે વાતચીત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 19 બાળકોને પુરસ્કાર પ્રદાન કરીને કર્યા હતા સન્માનિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં ડિજિટલ ફોરેન્સિક ઉત્કૃષ્ટતા કેન્દ્ર અને વ્યવહારિક ફોરેન્સિક વિષય પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું કરશે ઉદ્ઘાટન. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ઈડીનું વધુ એક સમન્સ. જમીન કૌભાંડ મામલે 27-31 જાન્યુઆરી સુધીમાં હાજર રહેવા સમન્સ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને મંત્રીઓએ પોતાના નિવાસસ્થાને પ્રગટાવ્યા દીવડા. ગુજરાતના તમામ શહેર અને ગામડા દીવડાથી ઝગમગી ઉઠ્યા. રામ મંદિરની ખુશીમાં આતિશબાજી અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. રાજ્યમાં ઠંડીનું મોજું યથાવત. વડોદરામાં સૌથી ઠંડુ શહેર, જ્યારે ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત. આગામી 3 દિવસ ઠંડીમાંથી રાહત મળવાની નથી કોઈ શક્યતા. આવતા 5 દિવસ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આગાહી. તામિલનાડુમાં ચાલી રહેલી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ યુવાન ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત. તામિલનાડુ 7 સુવર્ણ પદક સાથે ટોચ પર, જ્યારે મહારાષ્ટ્ર બીજા અને હરિયાણા ત્રીજા સ્થાને. અને વૈશ્વિક બજારોમાં ઉછાળાના પગલે ભારતીય સ્ટોક માર્કેટ ગ્રીન ઝોનમાં. એનર્જી અને બેન્કિંગ સેક્ટરની આગેકૂચના પગલે સેન્સેક્સની 300 પોઈન્ટની છલાંગ.